રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં પ્રજાની સમાવેશ પર પ્રતિબંધ હતો તે પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો છે આ અંગે અરજી કરનાર અશોક પટેલના જણાવ્યા મુજબ રાજકોટમાં લોકોની મોટી જીત છે પરંતુ કોર્ટ દ્વારા જવાબદાર શાસકો સામે કાર્યવાહી કે દંડ કરાયો નથી પ્રેક્ષક ગેલેરી એટલા માટે હોય છે કે શાસકોની કામગીરી પર પ્રજાની નજર રહે અને તંત્ર તરફથી પ્રજાલક્ષી કાર્યો થાય ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ વર્ષ પૂર્વે એટલે કે બે હજાર સોળમાં રાજકોટના પૂર્વ મેયર ડોક્ટર જયમીન ઉપાધ્યાય અને શાસક પક્ષ દ્વારા પ્રેક્ષક ગેલેરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો વિરોધ પક્ષ નાગરિકોના વારંવાર રજૂઆત બાદ પણ તંત્ર તરફથી પ્રેક્ષક ગેલેરીને ખોલવામાં આવી નથી લાંબી લડત બાદ હાઈકોર્ટના દબાણને લઈ અને પ્રેક્ષક ગેલેરીને પ્રજા માટે ખુલ્લી મૂકવામાં આવી છે હવે પછીની જનરલ બોર્ડમાં રાજકોટની જાહેર જનતા વહેલા તે પહેલાના ધોરણે જનરલ બોર્ડની મીટિંગની કાર્યવાહી નજરે નિહાળી શકશે પ્રેક્ષક ગેલેરીને લઈને આજથી મહિના અમે એક જનહિતની અરજી અને પાર્ટી ઇન પર્સન કોઈ વકીલને પણ રાખ્યા વગર જ અમે ત્યાં રજૂ થયા હતા પુરાવા બધા જ હતા એ પુરાવા અમે કોર્ટને સોંપવામાં આવ્યા અંતે બંને પક્ષોને સાંભળ્યા પછી કોર્ટે આઠ બેએ એક હુકમ કરી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને મોકલી આપેલ અને એમાં એક ડેડલાઇન તારીખ અઠ્યાવીસ બેની એમને આપવામાં આવેલી